સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મુધાસણ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કરવા ગામજનોની માંગ. મુધાસણાના શાળામાં જ્યારથી આચાર્ય શિક્ષક આવ્યા છે ત્યારથી શિક્ષણ કાર્ય પણ બરાબર થતું નથી તેવો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. બીજી બાજુ બાળકો અભ્યાસ બાબતે પૂછવામાં આવે તો ધોરણ 5 ભણતા વિદ્યાર્થીઓ પોતાના નામ પણ લખતા નથી. આવડતા તેવી પરિસ્થિતિ સર્જાય છે. આ બાબતે ગ્રામજનોને રજૂઆત કરે તો આચાર્ય દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી, જેથી શાળાના બાળકોનો અભ્યાસ સાથે ચેડા થઈ રહ્યાનું હોવું તેવી ગ્રામજનો બતાવી રહ્યા છે. બીજી તમામ ક્ષત્રિય સમાજની વસ્તી હોવાથી શિક્ષકો જ્ઞાતિવાદ કરી રહ્યા હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે. તમામ શિક્ષક સ્ટાફ બદલવા ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. જ્યારે ગ્રામજનોએ અને ટીપીઓ અને ડીપીઓ સાહેબ સામે ખુલ્લી રજૂઆત કરવામાં આવી છે, કોઈપણ કારણોસર આચાર્ય શિક્ષક બદલી થવી જોઈએ, જેથી આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. અર્જુનસિંહ પરમાર, જેડેશ ટીવી, તલોદ. ગામ ભેગું થયું, ગ્રામજનોને લગભગ 200-300 આગેવાનો ગ્રામજનો ભેગા થયા હતા. ભેગા થઈને ટોળી વાળ્યા હતા, પણ આ ડીપીઓ સાહેબ આવે ને, ડીપીઓ સાહેબ આવીને પછી કે તારું ખોલાવે, તારું તો માર્યું જ નથી, સમજું સાચું. આ પછી બહેન બધી વાતો કરીએ, અમારો મુદ્દો એક જ પ્રશ્ન છે કે અમારા આચાર્ય બહેનની અહીંથી બદલી કરવાની. ગામનો એક જ પ્રશ્ન છે કે આચાર્ય બહેન અહીં ના જોઈએ બદલી કરવાનું. કારણ બસ શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ હમણાં આવ્યા પછી શિક્ષણ કથરી ગયું છે. 5મા ધોરણ કે 7મા ધોરણ તો પૂછો કે 10 પહોંચેલા તો 15 નહીં કહી શકે, એટલું શિક્ષણ કથરી ગયું છે. હમણાં આવ્યા પછી શિક્ષણ બગડ્યું છે.